દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કોટા ગોવિંદા તણાઈ અને અણિકા ગામમાં સમાજ સુધારાને લઈને સરપંચ અને સભ્યોની તેમજ તાલુકા પંચાયતના સભ્ય અધ્યક્ષસ્થાને એક મિટિંગ યોજાઈ હતી, જેમાં ડીજે પ્રથા બંધ, દહેજમાં ઘટાડો, ભોજન સાદું, ડીજે વગાડનારને દંડ, કપડાં વાસણો બંધ, રોકડા રૂપિયા કરવા, ફટાકડા ફોડવાના બંધ, દારૂ બંધ સહિતના વિવિધ ગ્રામજનોની ઉપસ્થિતિમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લો એ આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે, ત્યારે સંજેલી તાલુકાના વિસ્તારમાં આ કુરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ કુરિવાજોને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે, જેને લઈ સમાજ સુધારો માટે કોટા, ગોવિંદા, તણાઈ અને અણિકા ગામમાં આજરોજ આદિવાસી સમાજના કુરિવાજોને ડામવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સરપંચો, સભ્યો, આગેવાનો તેમજ વડીલોને ઉપસ્થિતિમાં રાખી આ સમગ્ર ઠરાવો કરવામાં આવ્યા હતા, જેમાં દહેજ પેટે 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનું, 151,000 રકમ લેવડ દેવડ નક્કી કરવામાં આવી હતી અને ડીજે સદંતર બંધ રાખવા તેમજ અણિકા ગામમાં ડીજે ભરવાના દેવું સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વધુમાં જો ડીજે વગાડવામાં આવશે તો ડીજે વગાડનારને 51,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે હોવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને દરેક પરિવારમાંથી કમિટી પણ બનાવવામાં આવી હતી. ત્યારે આજે પણ ઠરાવો કરવામાં આવ્યા હતા તે સમગ્ર ગ્રામજનોને સમજાવી તેમની ઉપસ્થિતિમાં બધાની વચ્ચે આ ઠરાવો કરવામાં આવ્યા હતા. ગોવિંદા તણાઈ પ્રાથમિક શાળા મુકામે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ માજી સરપંચ તેમજ ગામના પંચાયતના સભ્યો તેમજ ગામના દરેક પરિવારના આગેવાનો મળી દહેજ પ્રથા નાબૂદ કરવા માટે અને એના ઓછા ખર્ચ માટે આદિવાસીઓના ખર્ચના બચાવ માટે 151,000 રૂપિયા દહેજ નક્કી કરવામાં આવ્યું, 500 ગ્રામ ચાંદી નક્કી કરવામાં આવી, 3 તોલા સોનું નક્કી કરવામાં આવ્યું અને વાજિંત્ર માટે ડીજે સદંતર બંધ કરવા માટેનો ઠરાવ કર્યો અને કોઈ પણ સમાજ જો ડીજે વગાડશે તો 51,000 રૂપિયા દંડ કરવામાં આવશે અને સમાજ એમના પર કાયદેસરની કાર્યવાહી કરશે એવો ઠરાવ કરવામાં આવ્યો અને તે તમામ ગ્રામજનોએ વાંચી વંચાવી અને સર્વાનુમતે ઠરાવ મંજૂર કરેલ છે. આપનું નામ? દિનેશભાઈ તાવીયાર, સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.